એ અમુક ઘટના એવી હોય છે કે જે તમાશા વાળી હોય છે, પણ આ ઘટના શોષણ વાળી છે. આ ઘટના અટકાવવા માટે આગામી સમયમાં ગુજરાત સરકારે શું કરવું જોઈએ, આ બંનેના મત? હા જોઈએ. સૌથી પહેલા આ ઘટનાને હવે એક એક્ઝામ્પલ બનાવો, કારણ કે વચ્ચે પેલા કોઈ શાહ, પરવેશ શાહ કે શું નામ હતું, એને બી દીકરીઓને તો પરણેલો છે, તો એની પોતાની એક બે દીકરીઓ છે એ જેને છોકરીઓને રસ્તા પર આડબલા કરતા હતો, બરોબર? તો સૌથી પહેલા તો એક્ઝામ્પલ, ફાસ્ટ એક્ઝામ્પલ સેટ થવો જોઈએ. એટલે એનાથી શું થશે કે બીજા 10 લોકો યા જેટલા બી છે મનમાં એક બીક આવશે કે ના ભાઈ આવી રીતે ના થાય. આપણે એના પાસે એક્ઝામ્પલ બી કેવી રીતે છે, ખાલી એક ગુનો નહીં સાહેબ, આમાં 4 ગુના બી દાખલ, અરે 4 કલમો બી લાગે છે. એટલે એનો એટલે પેલો અંદર ઘૂસી ગયો કોઈના રૂમમાં, મોલેસ્ટેશન નો લાગે, પછી 354 બધી લાગે, પછી કોઈના ઘરમાં ઘૂસવાની લાગે, એટલે બધી 4 લાગે છે. એટલે એ બી લાગવી જોઈએ. બીજી ઇમ્પોર્ટન્ટ વાત છે કે હું કહું છું ખાલી આની પર ના લગાડો, પેલો જે સંચાલક છે, સંચાલકને શું કામ છોડો છો? સંચાલક શું હશે બી રિસ્પોન્સિબલ? ભલે આપણે કહીએ કે આપણે ફીસ આપીએ છીએ, સ્કૂલમાં બી બહુ હાઈ ફીસ આપીએ છીએ, પણ ભણવાના ઠેકાણા નથી. અત્યારે એડ્યુકેશનનો ડિબેટ નથી, એ વાત નહીં કરું, પણ ભલે આના માટે પીજી લેવલ ને બીજું એનું ગાઈડલાઈન બનાવો ને સાહેબ. જેમ તમે ફાયર સેફટીની ગાઈડલાઈન લગાવો છો, બોલો સિક્યોરિટી હોવી જોઈએ, સિક્યોરિટી બી આ રીતે હોવું જોઈએ, સુઈ ના જવી જોઈએ, મેં ચોકીદાર કરીને સુઈ ના જાય, એવું બધું આખી ગાઈડલાઈન લઈ લો. કારણ કે તમને ખબર છે કે અમદાવાદ ઇઝ નો બીકમ અ પ્લેસ વેરી બધી છોકરીઓ કામ કરવા આવશે, ને જયારે બેટી બચાવો બેટી પઢાવાની વાત કરતો હોય ત્યારે બટ નેચરલ છે કે બિલકુલ. આ કેસ પૂરતું હું એટલી જ વસ્તુ કહેવા માંગુ છું કે જેટલા બી પેજીસ ચાલે છે